આગળ વાત કરીએ તો જૂનાગઢના બેસાનના માર્કેટ યાર્ડ ખાતે કૃષિ મહોત્સવ યોજાયો હતો, જેમાં ખેડૂતોની પાકી હાજરી જોવા મળી હતી. ભેંસાણના માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા પદાધિકારીઓ અને જિલ્લા તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખેડૂતોને ખેતીને લાગતી માહિતી આપવામાં આવી હતી. આ તકે ભેંસાણના મામલતદાર શ્રી નીરવ બ્રહ્મભટ્ટે દીપ્રાગટ્ય કરી શાબ્દિક ઉદ્બોધન કર્યું હતું કે આ તકે જિલ્લામાંથી આવેલ કૃષિ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોએ ખેતીવાડી અને પશુપાલનને લાગતી માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોને સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકાના પશુપાલન અધિકારીએ પશુ વિશે ખાસ માહિતી આપી હતી. આ કૃષિ મહોત્સવમાં પુરુષો કરતાં મહિલાઓ વધારે જોવા મળી હતી. આ કાર્યક્રમમાં તમામ આરોગ્ય તેમજ આંગણવાડી તેમજ અન્ય વિભાગ દ્વારા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા અને માહિતી પૂરી પાડી હતી, જેમાં સુરતમાં ઠેર ઠેર કૃષિ મહોત્સવનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. મોટાભાગના ખેડૂતો ગેરહાજર રહ્યા હતા, જેમાં ખાસ ઉપસ્થિત જિલ્લા પંચાયતના કૃષિ અને પશુપાલન અને સિંચાઈ ચેરમેન ભાવેશભાઈ ત્રપાસિયા હાજર રહ્યા હતા. ગોવિંદ હળિયા, ZS TV, જૂનાગઢ. નમસ્કાર, હું ભાવેશ ત્રપાસિયા, જિલ્લા ખેતી સિંચાઈ ચેરમેન, જૂનાગઢ જિલ્લા પંચાયત. આજે ભેસાણ ખાતે કૃષિ મહોત્સવ 2019 અંતર્ગત કાર્યક્રમ છે, એમાં ઉપસ્થિત રહ્યો. મારા અધ્યક્ષસ્થાને કાર્યક્રમ હતો, સરકારશ્રીનો કાર્યક્રમ છે. ખેડૂતોને સંપૂર્ણ માહિતી મળી રહે, ખેડૂતો આધુનિક રીતે ખેતી કરે, ખેડૂતો ઝીરો બજેટની ખેતી કરે એવી સંપૂર્ણ માહિતી સાથેનો આ જો કાર્યક્રમ છે. આજના કાર્યક્રમમાં અમારા યાર્ડના ચેરમેન શ્રી ઇન્દુભાઈ મોકિયા હાજર હતા. જિલ્લામાંથી વૈજ્ઞાનિક ઢબે કેમ ખેતી કરી શકાય એ માટે અધિકારીઓ પણ આવવાના છે. આજે આખો દિવસ કાર્યક્રમ છે, ગામડેથી ખેડૂતો પણ આવ્યા છે, અને આજનો કાર્યક્રમ સફળ રહે એના માટે માર્કેટિંગ યાર્ડ અને જિલ્લા અને તાલુકાના તમામ પદાધિકારીઓ અને અધિકારી મહેનત કરે છે. આપ સૌનો આભાર, નમસ્કાર, જય ભારત.